ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક. સમાચારોની કરીએ શરૂઆત. આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. સુરેન્દ્રનગરમાં ટી શર્ટ વિવાદ. બાળકોને પહેરાવવામાં આવી કેસરી કલરની સાવરકરના ફોટો સાથેની ટી શર્ટ. કોંગ્રેસે કહ્યું ગાંધી સરદાર કેમ નહીં. સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે અભય ચુડાસમાએ સામાજિક કાર્યક્રમમાં આપ્યું રાજકીય નિવેદન. કહ્યું કારડિયા સમાજના એક પણ મિનિસ્ટર નથી, ચાર ધારાસભ્ય હોવા જોઈએ, હાલ માંડ બે ધારાસભ્ય છે. લોકરક્ષક અને પીએસઆઈ ભરતી મામલે મોટા અપડેટ. પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે બીજી વખત પોર્ટલ આગામી તારીખ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે. ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવામાં આવશે. અમરેલીમાં બે ડાલામથા સિંહ અને બે શ્વાન વચ્ચેની લડાઈનો વિડીયો વાયરલ. સાવરકુંડલાના થોરાડી ગામની ગૌશાળા પાસેની આ ઘટના લોકોને સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ આવી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓડી બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ટોપ પર. રોહિત શર્માના ફેન્સમાં ખુશી. સમાચારોમાં સૌ પ્રથમ વાત કરીશું વીર સાવરકર વિશે. વીર સાવરકર વિવાદ દેશમાં ભૂતકાળમાં છેડાયો હતો, પરંતુ હવે ગુજરાતમાં પણ તેના નામની ચર્ચા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રા કાઢી રહી છે, બીજી તરફ કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહ્યું છે. અને આ જ ન્યાય યાત્રામાં લાલજી દેસાઈને દેખાય છે તેવા દ્રશ્યો કે જે જોઈ તેઓ અચમચી જાય છે. વીર સાવરકરનું ટી શર્ટ, કેસરી કલરનું ટી શર્ટ અને નાના ભૂલકાઓ પહેરીને ચાલતા હતા. ત્યારબાદ શું થયું, શું છે વધુ માહિતી જોશું આ ખાસ અહેવાલમાં. એક તરફ ગુજરાતની અંદર કોંગ્રેસની ન્યાય યાત્રા ચાલે છે, બીજી તરફ ભાજપની તિરંગા યાત્રા ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં ચોટીલાથી સુરેન્દ્રનગર તરફ જે વચ્ચે 7-8 કિલોમીટરની અંદર એક ગામ આવે છે, સાંગળી ગામ, તેની અંદર આ કોંગ્રેસની ન્યાય યાત્રા પહોંચીને એ સમયે જ તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં સ્કૂલના બાળકોને વીર સાવરકરના કેસરી કલરના ટી શર્ટ પહેરાવી અને ન્યાય કોંગ્રેસ તરફથી જ્યારે ન્યાય યાત્રા નીકળતી હતી ત્યારે આ બાળકોને જોઈ જાય છે અને પછી હોબાળો થાય છે, તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે, તે પણ તમે જુઓ. ગાંધી બાપુની હત્યામાં જેણે ષડયંત્ર કર્યું હતું એ સાવરકરના ટી શર્ટ પહેરાવીને અત્યારે સાંગાણી સ્કૂલના શિક્ષકો અને આચાર્યો બધા વિદ્યાર્થીઓને પહેરાવ્યું છે. શરમ નથી આવતી તમને? ગાંધીના હત્યાના સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર એના ટી શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો? બરાબર ના કહેવાય. શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે. જોકે સમગ્ર મામલાને લઈને જ્યારે કોંગ્રેસને આ વાતની જાણ થાય છે ત્યારે તે વિરોધ કરે છે, અનેક પ્રહારો પણ ભાજપના કરે છે. આવતીકાલે કદાચ ગોડસેના ટી શર્ટ આપશે તો શું પહેરાવી દેશો? આ વાતને લઈને કોંગ્રેસના જે માજી ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ શું કહ્યું તે પણ સાંભળો. ચોટીલા તાલુકાના સાંગાણી ગામ આગળથી અમારી ન્યાય યાત્રા પસાર થઈ રહી હતી. કોઇન્સિડન્સલી એ જ સમયે ત્યાંથી સરકારી શાળાની તિરંગા યાત્રા પસાર થઈ. તો એ સમયે ધ્યાનમાં આવ્યું કે શાળાના બાળકોએ કેસરી કલરના ટી શર્ટ પહેરેલા છે. કેસરી કલર સાથે કોઈ તકલીફ ન હોઈ શકે, કેસરી કલર પહેરે કોઈ પણ, પરંતુ નજીકથી જોયું ત્યારે ખબર પડી કે એના ઉપર સાવરકરજીના ફોટોગ્રાફ્સ હતા અને એની યાત્રા આખી ચાલી રહી હતી. એટલે અમે સ્વાભાવિક રીતે પૂછ્યું કે ભાઈ આ ટી શર્ટ તમે ક્યાંથી લાવ્યા, કેવી રીતે? તો અમને જાણવા મળ્યું કે સમગ્ર તાલુકાની અંદર આવા 10,000 ટી શર્ટનું વિતરણ કોઈ સંસ્થાના નામે કોઈ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ રાજ્યની સરકાર
એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરે, સરદાર પટેલની વાત કરે, બીજી બાજુ મહાત્મા મંદિરની વાત કરે, અને પડદા પાછળ કંઈક જુદો જ ખેલ ચાલી રહ્યો છે. ગાંધીને સરદારના ગુજરાતમાંથી, ગાંધી અને સરદારનું નામ મિટાવી અને સાવરકરને હીરો સાબિત કરવા માટેનો પડદા પાછળનો જે આ ખેલ ચાલી રહ્યો છે એના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવાવા જોઈએ, એના ઉપર FIR થવી જોઈએ, આ વિતરણ કરનારા લોકો કોણ છે એની તપાસ થવી જોઈએ, અને સરકારે બાળ માનસ ઉપર આની ખરાબ અસર ન પડે. આપણા રાષ્ટ્રીય હીરો આજે પણ ગાંધી અને સરદાર છે, ગાંધી અને સરદાર હતા, આવનારા સમયની અંદર પણ આપણા રાષ્ટ્રીય હીરો ગાંધી અને સરદાર જ રહેવાના. તમે ગમે એટલી મહેનત કરો, ગુજરાતમાંથી ગાંધી અને સરદારનું નામ ભૂંસી શકો એમ નથી. સાવરકર તમારા હીરો છે, અમે જાણીએ છીએ, એની સાથે અમને કોઈ તકલીફ નથી. આઝાદીની લડતમાં તમારો એ વખતે પણ કોઈ ફાળો નહોતો, આજે પણ ફાળો નથી. એ વખતે પણ ગદ્દાર હતા તમે, આજે પણ ગદ્દાર છો, એ તમે સાબિત કરી આપ્યું છે. સમગ્ર મામલો સામે આવ્યો, કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો, બાળકોના ટીશર્ટ પણ ઉતારી દેવામાં આવ્યા, અને અનેક પ્રહારો વચ્ચે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછવામાં આવે છે કે તમે શું પગલાં લેશો, તો તેમણે શું કહ્યું તે પણ સાંભળો. ચોટીલા તાલુકાની એક વાત, રેલી દરમિયાન ચોક્કસ પ્રકારના ટીશર્ટ પહેરીને રેલી કાઢવામાં આવી છે એવો આક્ષેપ કોઈ પક્ષેથી થયેલો છે, અને એના અનુસંધાને અમારા દ્વારા તપાસ ચાલી રહી છે કે કેટલા ટીશર્ટ વેચણી થયેલી છે અને કઈ સંસ્થા દ્વારા થયેલી છે, અને કઈ રેલીમાં આ ટીશર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કયા પ્રયોજન સાથે થયો છે એ જાણશે ત્યારે અમે જાહેરમાં જાહેર કરીશું. ટીશર્ટનું વિતરણ થયેલું છે અને રેલી કાઢવામાં આવી છે એ વાત સામે આવી છે, પણ હજુ કઈ સંસ્થા દ્વારા અને કેવા પ્રકારના ટીશર્ટ છપાવવામાં આવ્યા હતા એ માહિતી તપાસનો વિષય છે, જે તપાસ સોંપવામાં આવી છે, તપાસ આવશે એટલે તમને રજૂઆત. સંસ્થાએ કયા ઉદ્દેશ્યથી ટીશર્ટ આપેલા છે એ પહેલા જાણવામાં આવશે. હાલ તો સમગ્ર મામલાને લઈને અત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ પર અલગ અલગ રીતના પ્રહાર કરવામાં આવી રહ્યા છે, અને આ ટીશર્ટ કેટલી છપાણી છે ને અત્યાર સુધીમાં એવું કહેવામાં આવે છે કે 10,000 જેટલી ટીશર્ટોનું વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ચોટીલા સુરેન્દ્રનગરની અંદર આવા કેટલે સ્કૂલના બાળકો ટીશર્ટ પહેરી અને તિરંગા યાત્રા કાઢી રહ્યા છે, તેને લઈને કોંગ્રેસ પણ હવે એક્શન મોડમાં છે અને ભાજપ પર પ્રહાર પણ કરી રહી છે. સમાચારમાં આગળ વાત કરીશું અભય ચુડાસમા વિશે. કાળિયા સમાજના પ્રસંગમાં હાજરી આપી, પોતે કાળિયા સમાજમાંથી આવે છે, અને કહ્યું કે 4 ધારાસભ્યો હોવા જોઈએ, ફક્ત 2 છે અને મિનિસ્ટર તો છે જ નહીં. શું છે વધુ માહિતી? શું તેઓ રાજકારણમાં આવી રહ્યા છે? જોઈશું અહેવાલમાં. હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા 4 MLA જીતવા જોઈએ, પણ માંડમાંડ 2 આવે, 2 થી વધતા નથી કદી. તેનું કારણ શું છે? કારણ આ જ છે કે આપણે એક નથી. દરેક જગ્યાએ આપણે પક્ષમાં વહેંચાયેલા છીએ, પ્રદેશમાં વહેંચાયેલા છીએ. કોઈક અમે કોડીનારવાળા છીએ, કોઈક અમે ભાવનગરવાળા છીએ, કોઈક અમે આગોળવાળા છીએ, કોઈક અમે આગોળવાળા છીએ. પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે કાળિયા રાજ પૂછીએ. IPS અભય ચુડાસમાનું નામ ગુજરાતના મોટા ભાગના લોકો જાણતા જ હશે. IPS અભય ચુડાસમા એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ તરીકે હીરો ગણાતા અને ગુજરાત પોલીસ વિભાગમાં કડક અધિકારી તરીકે છાપ પણ ધરાવે છે. ત્યારે હવે સામાજિક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ કહ્યું છે કે સરકારમાં આપણા કારડિયા સમાજના લોકો છે એ ઓછા છે, માત્ર 2 જ ધારાસભ્યો છે, અને આ નિવેદન તેમનું અત્યારે ચારેકોર ચર્ચાનું વિષય છે. આપણે સમાજ શક્તિશાળી છે તેવું તેમણે કહ્યું છે, પરંતુ સમાજમાં કદાચ સંપ નથી એવું લાગી રહ્યું છે. IPS અભય ચુડાસમાનું આ નિવેદન અત્યારે ચારેકોર રાજનીતિમાં ગરમાઓ લાવીને મૂકી દીધો છે, કારણ કે ચર્ચા એવી છે કે તેઓ રાજકારણમાં એન્ટ્રી લઈ શકે છે. બેબાક બોલીના કારણે, તેમના તે અંદાજના કારણે IPS ચુડાસમા હર હંમેશ ચર્ચામાં રહેતા હોય છે, અને એકવાર ફરી આ નિવેદનના કારણે ચુડાસમા ફરી ચર્ચામાં આવ્યા છે. શું કહી રહ્યા છે સૌથી પહેલાં સાંભળીએ તેમનું નિવેદન. મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ 34 વર્ષ પૂરા થવા આવ્યા. આજ દિન સુધી કદી એવું નથી બન્યું
કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય, પણ છેલ્લી બે ટર્મથી બની રહ્યું છે બરાબર. કારણની અંદર ઉતરો તો તરત જ ખબર પડશે. હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા 4 એમએલએ જીતવા જોઈએ, પણ માંડ માંડ 2 આવે, 2 થી વધતા નથી કદી. તો એનું કારણ શું છે? કારણ આ જ છે કે આપણે એક નથી. દરેક જગ્યાએ આપણે પક્ષમાં વહેંચાયેલા છીએ, પ્રદેશમાં વહેંચાયેલા છીએ. કોઈક અમે કોડીનારવાળા છીએ, કોઈક અમે ભાવનગરવાળા છીએ, કોઈક અમે આ ગોળવાળા છીએ, કોઈક અમે આ ગોળવાળા છીએ. પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે કાળિયા રાજપૂત છીએ, પણ આ જ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં. મેં જો આપણા સમાજમાં સૌથી મોટામાં મોટી બદી જોઈ હોય તો એ છે આપણો વ્યક્તિગત ઈગો, અભિમાન. આપણે બીજી કોઈ પણ કોમ કરતાં વધારે ઘમંડી લોકો છીએ, એવું મારું બહુ પર્સનલ ઓબ્ઝર્વેશન છે. અને એના કારણે જે વિકાસ રૂંધાઈ રહ્યો છે એનું એકમાત્ર કારણ છે, બીજું કોઈ જ કારણ નથી. આપણો સમાજ એટલો શક્તિશાળી છે કે જિલ્લે જિલ્લે આવા નવા સંકુલ ઊભા કરી શકે છે, મને કોઈ શંકા નથી એ બાબતે. બધાને મારી હંમેશા એક જ વિનંતી રહેલી હોય છે, કારણ કે પહેલાં હું સમાજના ઘણા બધા કાર્યક્રમોમાં જતો, પછી ધીરે ધીરે મહત્વનું છે કે શૈક્ષણિક સેમિનાર અને કારડિયા રાજપૂત સમાજની કન્યાઓ માટે બની રહેલા શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં અભયસિંહ ચુડાસમા અને આ સાથે જ IAS રણજીતસિંહ બારડ અને તેમની સાથે આગેવાનો અનેક ઉપસ્થિત રહ્યા હતા. આ જ સમયે અભયસિંહ ચુડાસમાએ આ નિવેદન આપ્યું હતું. બારડ સાહેબે જેમ વાત કરી કે અંધશ્રદ્ધા, ઘણા યુવાન છોકરા છોકરીઓ જે અધિકારીઓ હોય એના સ્ટેટસમાં જોઈએ તો ક્યાંક કોઈ જાત જાતના ગીતો સાથેનું કંઈ અંધશ્રદ્ધાવાળું ચિત્ર હોય, કંઈક વિડીયો હોય, ક્યાંક કોઈ ગોવાજી હોય, ક્યાંક ક્યાંક મહારાજ હોય. અરે ભાઈ, જ્યારે આપણે બધા મા ભવાનીના ઉપાસકો છે, મા ભવાની સાથે આપણે સીધો સંવાદ કરીએ છીએ, તો પછી બીજાને વચ્ચે નાખવાની શું જરૂર? તમારે પ્રતિનિધિઓની જરૂર છે કે તમારે માતાજીના પ્રતિનિધિ જોઈએ છે વચ્ચે સંવાદ માટે, કે માતાજી આમને પ્રતિનિધિ નિમા છે, હવે એમની સાથે વાત કરશું? તો પછી આપણે જય ભવાની બદલે જય ભુવાજી બોલવું જોઈએ. સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે અભય ચુડાસમાએ સામાજિક કાર્યક્રમમાં રાજકીય નિવેદન આપી દીધું છે. અભય ચુડાસમાએ કહ્યું છે કે મારે ડિપાર્ટમેન્ટમાં 34 વર્ષ પૂરા થવા આવ્યા છે. આજ દિન સુધી એવું કદી નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા મિનિસ્ટર ન હોય, પરંતુ છેલ્લી બે ટર્મથી બની રહ્યું છે. કારણ કે અહીં 4 ધારાસભ્યો જીતવા જ જોઈએ તેવું તેમણે ભાર આપ્યું છે. ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આ મુદ્દો હવે આવનારા દિવસોમાં કઈ દિશા તરફ વળાંક લે છે અને શું સાચે રાજનીતિમાં અભયસિંહ ચુડાસમા એન્ટ્રી કરે છે. કારણ કે રાજકારણમાં તો અત્યારે આ નિવેદન બાદ ચારે કોર માહોલ ખૂબ જ ગરમ જોવા મળી રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરીશું ગુજરાતના સાંસદોની દિલ્હી દરબારમાં ચર્ચા વિશે, શું ચાલી રહ્યું છે જુઓ ખાસ અહેવાલમાં. ગુજરાત સહિત દેશભરમાં ભાજપ સરકારને નવા નેતાઓને ચાન્સ આપ્યો હતો, જેઓ જીતીને દિલ્હી તો પહોંચી ગયા છે, પણ હવે સરકારી આવાસ તેમને નથી મળી રહ્યા. રાજ્યમાં પણ 1 ડઝન સાંસદો સરકારી આવાસની રાહ જોઈને બેઠા છે, પણ આગામી 6 મહિના સુધી સરકારી ક્વાર્ટર્સ ફાળવાય તેવી સંભાવના નથી. આ ફક્ત ગુજરાતની વાત નથી, દેશભરના સાંસદોની આ જ સ્થિતિ છે, જેઓને દિલ્હીમાં સરકારી આવાસ નથી મળી રહ્યા. દીવના સાંસદે પણ જણાવ્યું હતું કે અમને હજુ ક્વાર્ટર્સ મળ્યા નથી, હું હજુ દીવના ભવનમાં જ રહું છું. થોડા દિવસો પહેલા ગુજરાત ભાજપના બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે બળાપો ઠાલવ્યો હતો કે તેમને સુરતમાં સાંસદની ઓફિસ નથી મળી રહી. એમને કલેક્ટરને રજૂઆત પણ કરી હતી.
આમ સામાન્ય લોકો જ નહીં, નેતાઓ પણ ઘર માટે લાઈન લગાવીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પછી ત્રીજી વખત સત્તારૂઢ થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અને પાર્લામેન્ટમાં નવા ચહેરાઓ ચૂંટાઈને આવ્યા છે. ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ એક અહેવાલ પણ પ્રકાશિત થયો હતો, જેમાં લખ્યું હતું કે રૂપાણી સરકાર સમયના કેટલાક નેતાઓએ ગાંધીનગરમાં સરકારી ક્વાર્ટર્સ નથી ખાલી કર્યા. ગુજરાતના ગાંધીનગરમાં ધારાસભ્યોના ક્વાર્ટર્સની હાલત છે તેવી જ હાલત અત્યારે સંસદ સભ્યો માટેના દિલ્હીના ક્વાર્ટર્સની જોવા મળી રહી છે. નવા ચૂંટાયેલા સાંસદોના સરકારી આવાસોનું હજુ કોઈ ઠેકાણું નથી પડી રહ્યું. ઘણા પૂર્વ સાંસદોએ હજી સરકારી આવાસ નથી ખાલી કર્યા, તેથી વર્તમાન પાર્લામેન્ટમાં ગુજરાતના સંસદ સભ્યોને સરકારી આવાસ નથી મળી શક્યા. હાલ તમામ નવા સાંસદોએ ગરવી ગુજરાત ભવનને પોતાનું નિવાસ સ્થાન બનાવી દીધું છે. એવા અહેવાલો હતા કે ગુજરાતના નવસારીના સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પાટીલને પણ હજી સુધી સરકારી બંગલો નથી મળી શક્યો. તો હવે બાપડા સાંસદોનું ગજ ક્યાંથી વાગે? પાટીલના બંગલામાં હાલમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, એટલે તેઓ ગુજરાત ભવનમાં રહી રહ્યા છે. ગુજરાતના કેટલાક સાંસદોને થોડા દિવસો પહેલા સરકારી ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા હતા. જોકે બીજા સાંસદોને આવાસ મળવામાં હજુ વાર લાગશે એવી માહિતી છે, જેથી તેઓએ ગરવી ગુજરાત ભવનને જ નિવાસ બનાવીને રહેવું પડશે. સરકારના નિયમ મુજબ હારી ગયેલા સંસદ સભ્ય 6 મહિના સુધી સરકારી આવાસમાં રહી શકે છે. આ નિયમના કારણે ઘણા સાંસદો નિવાસ સ્થાન માટે વેઇટિંગમાં જોવા મળી રહ્યા છે. હાલ રોકાશું એક બ્રેક માટે, આપ જોતા રહો ગુજરાત તક. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. સમાચારમાં અંતમાં વાત કરીશું ચૈતર વસાવા વિશે. બે આદિવાસી યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ચૈતર વસાવા તેની માટે લડી રહ્યા હતા. મુખ્ય વાત એ છે કે ચૈતર વસાવા ગુજરાત તક સાથે વાતચીતમાં કેટલી મહત્વની વાત કરીને ગયા છે, શું કહ્યું તેમણે? તમે જોયું હશે કે 6 તારીખના રાતે જે જગ્યા પર ટ્રાઇબલ મ્યુઝિયમ બને છે, આખો પ્રોજેક્ટ 257 કરોડનો છે, અને એ જગ્યા પર એ જ ગામના એક સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી અને બીજા જયેશભાઈ તડવી સાંજે 10 વાગ્યા જમ્યા બાદ ત્યાં જાય છે, તો એમને ચોરી કરવા આવ્યા છે ના આક્ષેપો સાથે એમને ત્યાં જે સંત્યમ કન્સ્ટ્રક્શન દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, જેમનું ત્યાં આખી કામગીરી એમના હેઠળ ચાલે છે, એમના માણસો એમને પકડીને લઈ જાય છે, એમને કપડાં ઉતારીને એમને બાંધી બાંધીને ઢોરમાર મારવામાં આવે છે, અને ત્યારબાદ એક વ્યક્તિને સવારે 4 વાગે દવાખાને લઈ જવામાં આવે છે, એનું જયેશભાઈનું મૃત્યુ ત્યાં જાય છે, દવાખાને મરી જાય છે, અને બીજા વ્યક્તિ જે સંજય છે એ સંજયને પણ સારવાર દરમિયાન રાજપીપળા જનરલ હોસ્પિટલમાં 8 તારીખે એટલે કે બીજા દિવસે મૃત્યુ પામે છે. ત્યારે અમે જેવા એમના મૃતકોના પરિવારના એમના પપ્પાના ફોન અમારી પાસે આવ્યા, અમે તાત્કાલિક 7 તારીખે પણ ત્યાં સવારે પહોંચીએ છીએ અને 8 તારીખે પણ ત્યાં પહોંચીએ છીએ. ત્યારે એકને એક દીકરો ગુમાવે છે, એ પરિવારની વેદના જોઈને એમનું જે રુદન જોઈને અમને પણ એવું લાગે છે કે યાર અમે અહીંયા અમે નેતાગીરી કરીએ છીએ, લોકોની આગેવાની કરીએ છીએ, અને અહીંના જ લોકોને આવી રીતના મારી મારીને એટલા સુધી બેરહમીથી મારવામાં આવે કે લોકો મરી જાય ત્યાં સુધી મારવામાં આવે. એટલા માટે અમે પહેલા દિવસે પોલીસ તંત્રને અમે વિનંતી કરી હતી કે તમે આમાં જે જગ્યા પર બનાવ બન્યો છે ત્યાંના સીઓ કાં તો નોડલ અધિકારીનું નામ એમાં હોવું જોઈએ, અને જે એજન્સીના કેવાથી એ એજન્સીના માણસોએ માર માર્યો છે એ એજન્સીનું પણ એફઆઈઆરમાં નામ હોવું જોઈએ. છતાંય પોલીસે ક્યાંય એ સીઓ એસઆઈયુ સત્તામંડળના કોઈ અધિકારી નોડલ અધિકારી કે ત્યાંના કન્સ્ટ્રક્શનના માલિકનું કે કોઈનું પણ નામ નાખ્યા વગર માત્ર મજૂરોને આગળ કરીને 6 આરોપીને હાજર કર્યા છે. ત્યારે અમારો વાંધો હતો, અને બીજો અમારો વાંધો એ હતો કે સંજયભાઈની તબિયત નાદુરસ્ત એકદમ ખરાબ હતી, નાજુક હતી, છતાંય એને
તપાસના બહાને રાજપીપળાથી એને રિફર કરવા દેવામાં નહોતા આવ્યા અને રાજપીપળા એમનું બીજા દિવસે મૃત્યુ થઈ ગયું. તો આ કઈ રીતના ચાલશે? અને પોલીસે ઉપરથી એમણે ચોરી કરવા ગયા એવા આક્ષેપો કર્યા, જ્યારે આ લોકો છ વર્ષથી ત્યાં કામ ચાલે છે, કાયમ એમની અવન જવન હતું, ત્યાં બેસવા જતા હતા, અને કોઈ પુરાવા એમની પાસે હોય ચોરી કરવા, કોઈ સીસીટીવી ફૂટેજ હોય, કોઈ બીજા કોઈએ જોયા હોય તો એ પણ રજૂ કરે. છતાંય જ્યારે અમારા સમાજને આવી રીતના જ બદનામ કરવામાં આવતો હોય તો સ્વાભાવિકપણે અમે નેતા તરીકે તે જ દિવસે અમે નક્કી કર્યું હતું. બધા જ લોકો હતા, હું ચૈતર વસાવા એકલો નહોતો, કોંગ્રેસના આગેવાનો હતા, ભાજપના લોકો હતા, બાપ પાર્ટીના લોકો હતા. અમે બધાએ નક્કી કર્યું કે 9 તારીખે આપણે કેવડિયા ગરુડેશ્વર ખાતે આપણે 9મી વિશ્વ આદિવાસી દિવસનું 9 ઓગસ્ટની ઉજવણી નહીં કરીશું, આપણે બંધ પાડીશું. અને એ રીતના સ્વયંભૂ શાંતિપૂર્વક તે દિવસે બંધ પણ પાડ્યું. અને 13 તારીખે 5 દિવસ આવે છે, અમારે ત્યાં બેસણું રાખે છે, જેને કાણ કહીએ છીએ અમે, એ કાર્યક્રમ અમે રાખ્યો હતો. અને બધાની સહમતિ થઈ પછી અમે એસપી સાહેબને પણ મળવા ગયા, એસપી સાહેબે પણ સહમતિ આપી, બાદમાં અમે લોકોને જાહેરાત કરી છે. પછી જ્યારે આ કાર્યક્રમ થવાનો હતો અને હજારો લોકો આવવાના હતા, સોશિયલ મીડિયામાં બધાએ આક્રોશ ઠાલવ્યો, ત્યાં જવાબદાર એજન્સી પર કાર્યવાહી કરવાની વાત કરી, પોલીસ પર આક્ષેપો થયા, એટલા માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હતા. એને લઈને ત્યાંના સ્થાનિક શાસક પક્ષના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને પોલીસ વિભાગે કિન્નાખોરી રાખીને કાલનો કાર્યક્રમ અમને કરવા દેવામાં નથી આવ્યો. હજારો યુવાનોને જે તે પોલીસ સ્ટેશનોમાં ડિટેન કરી દીધા, અમારા જેવા નેતાઓને ઘરે અટકાવી દીધા, બાદમાં પણ અમે નીકળ્યા ત્યારે અમને ડેડિયાપાડા ખાતે અટકાવવામાં આવ્યા. આ કરવાથી લોકોનો આક્રોશ સમી જવાનો નથી, લોકોમાં ખૂબ આક્રોશ છે, આવનાર દિવસોમાં લોકો આ આક્રોશ કાઢવાના છે. અને પોલીસ વિભાગ જે કાર્યવાહી અમારા સામાજિક પ્રસંગમાં અમને નહીં જવા દેવાથી પોલીસની કેવી કામગીરી હશે તમે વિચારી શકો છો. તો હાલ સમાચારોમાં આટલું જ, વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક, મને આપશો રજા, નમસ્કાર. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસેટેઝ.